એસી હાથમાં મોબાઈલ સામે ટીવી અને આંગળીના એક ઇશારે ડિલિવરી એપ દ્વારા મળી જતા મનગમતા ફૂડ છતાં પણ તમે કંઈક મિસ કરો છો શું એવું લાગે છે કે જીવનમાં બધું જ હોવા છતાં પણ કંઈક ખૂટે છે સંપૂર્ણ આરામદાયક અને સગવડયુક્ત જીવન હોવા છતાં પણ કામ કરવાની આળસ આવવી ક્યાંય મન ન લાગવું કે કારણ વગરનો થાક લાગવો એવું લાગે કે સક્ષમ પંપની મદદથી કોઈએ આપણી બધી જ એનર્જી ખેંચી લીધી છે મોનોટોનસ જીવતર સાથે સમાધાન કરીને બેઠેલા મનને એ જ નથી સમજાતું કે વોટ ઇઝ રોંગ દોડા દોડ કરતી કિસકોલી જેવા જીવતરથી છલોછલ ભરેલા આપણે ક્યારેક એવા ઉર્જા વિહીન થઈને ફરતા હોઈએ છીએ કે જાણે આપણા જ મૃત્યુનો એડવાન્સમાં શોખ પાળતા હોઈએ બધી જ સગવડો હોવા છતાં પણ જો મન ઉદાસ અને શરીર થાકેલું રહેતું હોય તો એનો અર્થ એ છે કે આપણી અંદર એક અત્યંત જરૂરી વિટામિનની ભયંકર ઉણપ છે એ છે વિટામિન એન એટલે કે નેચર પુસ્તક ધ કમ્ફર્ટ ક્રાઇસિસમાં લેખક માઇકલ ઇસ્ટર લખે છે કે આદિકાળથી આપણું મન સંઘર્ષો માટે ટેવાયેલું છે વધુ પડતી સુખ સગવડો આપણા માટે ઉદાસી કંટાળો અને આળસ નોતરે છે માઇકલ જેને ઇવોલ્યુશનરી ડિસ્કમ્ફર્ટ કહે છે એવા કેટલાક નાના નાના સંઘર્ષો કે અગવડો આપણને સ્વસ્થ તંદુરસ્ત અને ખુશ રાખે છે મૂળભૂત રીતે આપણે પ્રકૃતિના જીવો છીએ આપણે ઉત્ક્રાંતિ જંગલોમાં જ થયેલી છે ગાઢ જંગલો પર્વતો નદીઓ જંગલી પ્રાણીઓ વન્યજીવો અને ખુલ્લા મેદાનો એ જ આપણું વતન છે જ્યારે જ્યારે આપણે લાંબા સમય સુધી પ્રકૃતિથી દૂર રહીએ છીએ ત્યારે ત્યારે ઉત્ક્રાંતિની યાદો સાચવીને બેઠેલું આપણું સબકોન્શિયસ માઇન્ડ હોમસિક ફીલ કરે છે પ્રકૃતિના સાનિધ્ય અને સ્પર્શનો અભાવ આપણા ચિત્તને બીમાર કરી દે છે ડાયટિશિયનની માફક હવે ફોરેસ્ટેશન હોય છે જેઓ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રકૃતિનો ડોઝ નક્કી કરે છે સમતોલ આહારની જેમ પ્રકૃતિનું કેટલું સેવન કરવું જોઈએ એની એક ચોક્કસ માત્રા નક્કી કરવામાં આવી છે આ વિષયમાં પારંગત થયેલા ન્યુરો સાયન્ટિસ્ટ રાશેલ હોપમેન આપણે દરેક માટે પ્રકૃતિનું એક ચોક્કસ પ્રિસ્ક્રિપ્શન સૂચવે છે આપણા માટે અત્યંત જરૂરી એવા પ્રકૃતિના આ ડોઝને તેઓ વીસ પાંચ ત્રણના નિયમ તરીકે ઓળખે છે વીસ એટલે વીસ મિનિટ આ એ સમય છે જે આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ પ્રકૃતિમાં ગાળવાનો છે માત્ર વીસ મિનિટ એ માટે તમે કોઈ નજીકના ગાર્ડન કે પાર્કમાં ચાલ્યા જાઓ વૃક્ષોથી સમૃદ્ધ હોય એવા કોઈ વિસ્તારમાં સમય વિતાવો કોઈ તળાવની પાળે કે ખુલ્લા ઘાસના મેદાનમાં બેસો પણ શરત માત્ર એટલી છે કે પ્રકૃતિ સાથેના સહવાસ દરમિયાન મોબાઈલ ફોન અલાઉડ નથી પ્રકૃતિ સાથેના માત્ર વીસ મિનિટના સંપર્ક અને સંસર્ગથી આપણા સ્ટ્રેસ હોર્મોન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે પાંચ એટલે પાંચ કલાક આ એ સમય છે જે દર મહિને એકવાર આપણે સેમી વાઇલ્ડ નેચરમાં ગાળવાનો છે વાડીઓ ખેતરો જંગલો નદી નાળા કે પર્વતો પ્રકૃતિ સાથેની આ પાંચ કલાકની મીટિંગ આપણને ડિપ્રેશન આવતા અટકાવે છે ન્યુરો સાયન્ટિસ્ટના મત પ્રમાણે આપણી આસપાસ કુદરતી અવ્યવસ્થા જેટલી વધારે માનસિક સ્વાસ્થ્યને થતો ફાયદો એટલો જ વધારે ત્રણ એટલે ત્રણ દિવસ આ એ સમય છે જે દર વર્ષે એક વાર આપણે ગાઢ જંગલ વિસ્તારમાં ગાળવાનો છે એવો વિસ્તાર જ્યાં મોબાઈલ નેટવર્ક પણ આવતું હોય દૂર દૂર સુધી ક્યાંય નિશાન હોય જીવતરની ભાગદોડથી દૂર આવેલું કોઈ એવું સ્થળ જ્યાં આસપાસ વનસ્પતિઓ વૃક્ષો અને વન્યજીવો હોય કુદરતના ખોળામાં વિતાવેલા સમય દરમિયાન આપણા મગજમાં આલ્ફા અને થીટા વેવ્સનું નિર્માણ થાય છે જે શાંતિ અને સુખની અનુભૂતિ કરાવે છે જંગલ કે પ્રકૃતિની મનુષ્ય પર થતી આ અસરો ફ્રેક્ટલ્સને કારણે છે ફેક્ટર્સ એટલે એવી પેટર્ન્સ જે કોઈ ચોક્કસ આકારમાં બંધાવવાને બદલે ભિન્ન ભિન્ન કદ અને અનિશ્ચિત આકાર મારમાં અનંત સુધી રિપીટ થયા કરે જેમ કે વૃક્ષો ડાળીઓ પર્ણો ઝરણા નદીના વળાંકો પર્વતમાળા વાદળો તારા કુદરતે કરેલા સર્જનોમાં ક્યાંય કાટખૂણા નથી પૃથ્વીના વિશાળ ફલક પર પથરાયેલો પ્રકૃતિનો આ ઓર્ગેનાઇઝ કહેવસ જ આપણા મનને શાંતિ આપે છે કારણ કે આપણે પણ નેચરનો જ એક ભાગ છીએ પ્રકૃતિથી રિસાઈને છૂટો પડી ગયેલો પ્રકૃતિનો જ એક નાનકડો એવો અંશ